રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ માંડવી અને નાના આસંબિયા શાળા દ્વારા તાલુકા કક્ષાના અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજનો આજનો કાર્યક્રમ આપણે સ્કૂલની અંદર ઉજવ્યો આઝાદીના અમૃત મહોત્સવ જે મોદી સાહેબનો જે એક નિર્ણય છે કે પંચોતેર વર્ષનો આપણો આઝાદીનો અમૃત મહોત્સવનો આજનો કાર્યક્રમ સ્કૂલમાં આપણે એટલે શિક્ષકો થ્રુ આપણે ઉજવ્યો છે સરકારશ્રીની જ્યાં પણ કાંઈ પણ કામની જરૂરત હોય અને એટલે સમજો અમારા એટલે ગામના સરપંચ છે સ્કૂલના જે વિદ્યાર્થીઓ માટે જે પણ કાંઈ જરૂરત હોય છે શિક્ષકો છે અમારા એક્ટિવ બધા સ્કૂલના બધા એટલે સ્ટાફ છે કમલેશ સાહેબ છે અને એટલે એમની એટલે જે પણ માગણી આવે છે એ એટલે સમજી લો કે અમે પરિપૂર્ણ કરીએ છીએ આજનો આ લાગણી જેમ કે છે મારી સાબ બે જણા દિલથી મળે તો એ મજલિસ છે મારી દિલ વિના લાખો મળે ને સભા કહેતા નથી આ કાર્યક્રમ એ અનોખો અને વિશિષ્ટ એટલા માટે હતો કે માતૃભૂમિના ઋણ અદા કરવા માટે જે સરકારશ્રીના આ પંચોતેર આઝાદીના વર્ષ પૂર્ણ થાય એના માટેનો જે અમૃત મહોત્સવનો કાર્યક્રમ આજે માન્ય પ્રમુખશ્રી સરપંચશ્રી એ સૌ સંગઠનના અધિકારીશ્રીઓ અને ગામના અગ્રગણી નાગરિકો દાતાઓની એ વચ્ચે ઉજવાણો અને એમાં શાળાએ ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ યોજો એ માટે સૌ દિલથી અભિનંદન અને સરપંચશ્રીની રજૂઆતને એમ કહેવાય કે તરત જ માન્ય પ્રમુખશ્રી એ વધાવી લીધી અને બાળકો માટે જે શેડ છે મધ્યાહન ભોજન જમવા માટેનો એ માટે માન્ય પ્રમુખ શ્રી આજે આપણને કે કોઈપણ શેડની પણ કોઈપણ શાળાની જરૂરિયાત હશે તો પોઝિટિવલી હકારાત્મક રીતે સારી રીતે એ પ્રશ્નોને સોલ્યુશન કરે છે અને અહીંયા નહીં પણ કોઈ પણ સ્કૂલમાં બરાબર હંમેશા માટે તાલુકા અને જિલ્લા તરફથી જે પણ સહયોગ એ ખરેખર ઉમદા હોય છે કારણ કે ભાગે જે અગ્રતા છે એ શિક્ષણને મળતી હોય છે એ અમે એના માટે પણ આભારી છે તંત્રના કે શિક્ષણમાં શું કામ બાકી છે બરાબર એના માટે એ આજે પહેલી ઓગસ્ટ સોમવારના દિવસે સવારના નવ વાગે અને નવ વાગે આઝાદી અમૃત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે તાલુકા લેવલે અહીં પધારેલા તાલુકા પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી ટીપીઓ કમલેશભાઈ ખટારીયા શિક્ષણ અધિકારી વગેરે સબ બધા અહીંયા હાજર હતા અમારી ટીમ ગામ ગ્રામ પંચાયતની ટીમ તથા સ્કૂલના સ્ટાફ વગેરે સૌ હાજર હતા અહીં અત્યારે આજે અમે નાના બાળકો જોડે ગામના લોકો જોડે સાથે મળી અને આઝાદીનો અમૃતત્સવ ઉજવ્યો છે આજના દિવસે અમારે અહીંયા નાના બાળકો માટે સેટની જરૂરત હોવાથી તાલુકા પંચાયત પ્રમુખને અમે આવેદન કર્યું કે અમને આની જરૂર છે તો તાત્કાલિક ધોરણે અમને સે ત્રણ લાખ રૂપિયા સેડ નિમિત્તે અમને આપેલ છે ફાળવેલ છે એમના તાલુકા પંચાયતના પ્રમુખનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ કરીને અમારા ગામના પ્રો પ્રિન્સિપાલ સાહેબ એમણે પણ અમારા ગામની સ્કૂલ માટે અમારા ગામના બાળકો માટે ખૂબ મહેનત કરી છે પંદરમી ઓગસ્ટના દિવસે ઘણા એવા અમે ખાતમુહૂર્ત કરવાના છીએ તથા ઉદ્ઘાટન પણ કરવાના છીએ અહીંયા ગાર્ડન બનાવીએ છીએ પાણીનો પરબ બનશે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટર વગેરે ઘણા એવા પ્રોજેક્ટ છે જ્યાં અમે લગભગ પંદરમી ઓગસ્ટની આજુબાજુ અમે એનું ઉદઘાટન જાહેર કરશું તાત્કાલિક ધોરણે અમે કામ ચાલુ છે યુદ્ધના ધોરણે કામ ચાલુ છે ખૂબ ખૂબ આભાર જય જીનેન્દ્ર સંયુક્ત નિયામકશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશ મુજબ આજે પહેલી ઓગસ્ટે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ભારત માતાનું પૂજન ભારત માતાની આરતી કરવી વીરોનું સન્માન કરવું એ અંતર્ગત તાલુકા કક્ષાનો નાના આસંબિયા ખાતે આજે કાર્યક્રમ યોજાયો જેની અંદર તાલુકા પ્રમુખશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી અમારા ગામના સરપંચશ્રી ગામની ગામના બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ રસિકભાઈ પરમાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠન પ્રમુખશ્રી અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું મા ભોમને યાદ કરવામાં આવી અને મા ભારતી પ્રત્યે જે આપણું ઋણ છે એ અદા કરવામાં આવ્યું આજે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નાના અસભી પ્રાથમિક શાળામાં ભારત માતાના પૂજનનો એક સરસ કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો ગામના તમામ વડીલો સરપંચશ્રી તથા ટીપીઓ સાહેબ શ્રી કમલેશભાઈ તાલુકા પ્રમુખ નિલેશભાઈ બધાની હાજરીમાં એક સરસ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોનું એક સંગઠન છે એમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માતૃશક્તિવંદના છે ગુરુવંદના છે અને અત્યારે આપણે આ આઝાદી કા અમૃત મહોત્સવ ગુજરાતભરની તમામ પ્રાથમિક શાળાઓમાં નિયામક પરિપત્ર મુજબ ચાલી રહ્યું છે અને સંગઠનની હંમેશા એક સૂત્ર રહ્યું છે કે શિક્ષકો સમાજ સાથે જોડાય નહીં રહે અને શિક્ષકોનું માન સન્માન જે કાંઈ છે એ એકબીજા કોમ્યુનિકેશન જળવાય એ સંદર્ભે હંમેશા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાર્યરત રહ્યું છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો જે કાર્યક્રમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાના સમયે પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો તેમાં વિશેષ પોતાનો સમય ફાળવી હાજર રહેલ માનવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી સાહેબ કમલેશભાઈ કટારે સાહેબ જેઓ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ છે બીઆરસી સાહેબ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રસિકભાઈ પરમાર સાહેબ ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી એસએમસી સદસ્યો તમામ પોતાનો કિંમતી સમય ફાળવી અને મા ભારતની સેવા કરવા માટે જે પધાર્યા મા ભારતીની જે આ વંદના કરી તે બદલ હાજર રહેલ સર્વનો હું શાળા પરિવાર વતી આભાર માનું છું જી ફરજના ભાગરૂપે અમે જે કરવાનું હોતું હોય તે તો કરીએ જ છીએ એ સિવાય રજાના દિવસે પણ અમારો સ્ટાફ જ્યારે પણ જરૂર હોય ત્યારે આવે છે ગામમાંથી પૂર્ણ સહયોગ લઈએ છીએ દાતાઓને અમે સામે કામ કરીને બતાવીએ છીએ જેથી દાતાઓ દ્વારા દર મહિને સ્કૂલની અંદર અત્યારે હાલ ચાર પેરા ટીચરો ચાલે છે તે તમામ દાતાઓના સહયોગથી ચાલે છે તેમનો વીસ હજાર જેટલો પગાર દર મહિને દાતાઓ આપણને આપે છે સાથે શાળાની અંદર પોણા બેથી બે લાખનું ગાર્ડન નિર્માણ થઈ રહ્યું છે એની સાથે બે ત્રણ લાખનું એક પાણીની પરબ પંદર ઓગસ્ટથી શરૂ થવાની છે સાથે તાલુકા પંચાયત દ્વારા પ્રાર્થના શેડનું પણ નિર્માણ થઈ રહ્યું છે એ સિવાય શાળામાં જેટલી પણ જરૂરિયાત છે કુલ મળીને ત્રણ લાખ જેટલી જરૂરિયાત છે શાળામાં સાઉન્ડ સિસ્ટમ હોય સીસીટીવી કેમેરા દરેક વર્ગની અંદર નવા ટેબલ ખુરશી દરેક વર્ગની અંદર નકશા ચાર્ટ તે તમામ વસ્તુઓ માટે પણ ત્રણેક લાખ જેટલું બજેટ શાળામાં દાતાઓ દ્વારા આવી ગયું છે એટલે અમે સ્ટાફ ગામની અંદર સામે કામ આપીએ છીએ અને દાતાઓ દ્વારા ગામના જે નાગરિક છે વરિષ્ઠ નાગરિક પ્રેમચંદભાઈ તેઓના સહયોગથી દાતાઓ દ્વારા અત્યારે સ્કૂલમાં સારામાં સારું કામ ચાલી રહ્યું છે અને લગભગ આ એક બે મહિનાની અંદર દસેક લાખ રૂપિયાનું જે રીતે મેં આપને વાત કરી એ રીતે કામ થવાનું છે અને અત્યારે ચાલુ પણ છે નમસ્કાર તારીખ એક આઠ બે હજાર બાવીસના રોજ આઝાદીના આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ સંભ્યા પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બીઆરશ્રી બીઆરસી શ્રી ટીપીઓ શ્રી બધા મહેમાનો આવ્યા સુંદર કાર્યક્રમ થયો એ કાર્યક્રમમાં મારા આચાર્ય સાહેબ શ્રી ઉમેશભાઈએ ની પ્રેરણાથી સરસ મજાનો કાર્યક્રમ થયો એમણે સરસ મજાનું દાન પણ ભેગું કર્યું છે એ સાહેબે દિવસ રાત જોયા વગર સતત કામ કર્યું છે અને ગ્રાન્ટ ના હોય છતાં પણ પોતાના પૈસા ખર્ચીને પણ શાળામાં જે જે વસ્તુઓની જરૂર હોય તાત્કાલિક જરૂરિયાત એમણે સંતોષી છે અને સુંદર સહકાર આપ્યો છે અને સતત આપતા રહે છે એ સાહેબ ખરેખર બહુ જ ઉત્સાહી સાહેબ છે એ પોતાના સમયનો શાળા સમય દરમિયાન પણ સતત એમણે સમયનો ભોગ આપી અને શાળા માટે બહુ જ સારું એવું સારું એવો પ્રયત્ન કર્યો છે એ બદલ સાહેબ શ્રી ઉમેશભાઈ સાહેબનો હું શાળા પરિવાર વતી સ્ટાફ વતી અને ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ નમસ્તે આજ રોજ અમારી શાળામાં અમૃત મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમાં ગામના વડીલો તેમજ શ્રી આજે આજ રોજ અમારી શાળાશ્રી નાના આસંબિયા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનામાં તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગામના વડીલો અને વાલીઓ તથા ઘણા બધા લોકો ગ્રામ પંચાયતના સદસ્યો સર્વે હાજર રહ્યા હતા તથા આજનો આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અને શાળાના આચાર્યશ્રીએ અમને ઘણું બધું શીખવ્યું બધાને સાથે લઈને કામ કરે છે અને એમનો ખૂબ જ સહયોગ મળે છે અને બધા શિક્ષકો અને આચાર્યશ્રી બધા સાથે મળીને કામ કરીએ છીએ ગામના દાતાઓ શ્રી અમને ઘણો બધો સહયોગ આપે છે ગામના અગ્રણીઓ એવા પ્રેમચંદભાઈ ગામના જે સરપંચ છે ઉપ ઉપસરપંચશ્રી છે એ દરેક અમને કોઈ પણ કામ હોય તો તરત જ એક ફોન કરીએ તો તરત જ એ પહોંચી આવે છે અને શાળામાં જે કાંઈ પણ ખૂટતું હોય કે કાંઈ પણ કામકાજ હોય તો તરત જ અમારે એ કા કામને સાંભળે છે અને તરત જ એ બધું પૂર્ણ કરે છે